બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોલ શહેરમાં ગાયત્રીનગર સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત. માંગરોળ પાલિકાના પાપે રોડ, રસ્તાઓ, પાણી સહિત સુવિધાઓથી સોસાયટીના રહીશો વંચિત. પાંચ પાંચ દિવસે પાણી ના આવતા રહીશો ત્રાહિમામ. સોસાયટીના રહીશો દ્વારા જણાવ્યું કે દર ચોમાસામાં પૂરના પાણીની સોસાયટીના ઘરોમાં ઘૂસી જાય છે, પરંતુ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતી નથી તેવા આક્ષેપ લગાવ્યો છે. જ્યારે સોસાયટીમાં માત્ર સ્ટ્રીટ લાઇટ સેવા આપી છે અને આ સિવાયની કોઈપણ સુવિધાઓ મળી નથી તેવું પણ સોસાયટીના લોકો જણાવ્યું છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. નગરપાલિકાનું વિચારીએ તો અહીં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. એક સ્ટ્રીટ લાઇટ સિવાય કચરો કે કોઈ વાળવા આવતું નથી, કોઈ કચરો ઉપાડવા માટે નથી આવતું. ચોમાસામાં પણ દર વર્ષે બરાબર ગયા વર્ષે ચાર દિવસ સુધી અમારે અહીંથી સ્કૂલે જવું હોય તો ગાડી પણ નીકળી શકે એમ નહોતી, એટલી હાલત હતી ખરાબ. કારણ કે પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ક્યાંય પાણી જઈ શકતું નથી, રોડની ઉપર ટપીને જાય એટલે વધારે પડતી તકલીફ રહેશે. પાણી ઘરોમાં, પાણી ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા બરાબર. મોટાભાગના ઘરોમાં પાણી વધતા ઓછા અંશે બધાને નુકસાની કરી હતી.